ગીર સોમનાથના માંડવી ચેકપોસ્ટ પર દારૂ ભરેલી ટ્રકે પોલીસ કર્મીને ઉડાવ્યો. પોલીસ ફિલ્મી ડબ્બે પીછો કરી 594 પેટી વિદેશી દારૂ સહિત 37 લાખનો મુદ્દેમાલ કબજે કર્યો. જોકે પોલીસને પડકાર ફેંકનાર દારૂ માફિયા ફરાર. રાત્રિની ઘટના સીસીટીવીમાં કેદ. રાજ્યમાં ચાલતા દારૂના ધંધા સામે સરકારને કડક નીતિના અમલીકરણની વાતો વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં દારૂના બુટલેગરો બેલગામ બન્યા હોય તેમ ગત રાત્રિના ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર ઉના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ પર વિદેશી દારૂ ભરેલ ટ્રકે ઘાતક હુમલો કરી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગીર સોમનાથના ઉના નજીક આવેલા કેન્દ્રે શાસિત પ્રદેશ દીવથી જીજેટી BT 1373 નંબરનો ટ્રક દારૂ ભરી ગુજરાતમાં લઈ જવાનો હોવાની ઉના પોલીસને બાતમી મળતા રવિવારની રાત્રિના ઉના પોલીસ દ્વારા દીવ પાસે આવેલા માંડવી ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે દારૂથી સજ્જડ ભરેલા મિની ટ્રકના ડ્રાઈવરે માંડવી ચેકપોસ્ટ પર પૂરપાટ ઝડપે આવી ચેકપોસ્ટ પાસે તેનાત ભુરાભાઈ નામના પોલીસ કર્મીને કચડી નાખવા પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસ કર્મી ભુરાભાઈને માથાના ભાગે ઈજા પહોંચી છે. બીજી તરફ ટ્રક ચેકપોસ્ટ પર પોલીસના બેરિકેડને પત્તાની જેમ ઉડાડી ફરાર થવાના સફળ થયો હતો. ટ્રકની ઠોકરે ચડેલા ઉના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભુરાભાઈને ઉના સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. માંડવી ચેકપોસ્ટ પરથી પોલીસ કર્મીને ઉડાડી દારૂ ભરેલ ટ્રક ફરાર થતા ઉના પીઆઈ સહિતના પોલીસ કાફલાએ તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ઉનાના દેલવાડા અને ખાણ ગામ વચ્ચે પોલીસે દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડી. જોકે ટ્રક ચાલક પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ થયો હતો. ઉના પોલીસે ટ્રક અને તેમાં ભરેલો આશરે 600 પેટી જેટલો ઇંગ્લિશ દારૂનો જથ્થો અંદાજે 37 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જોકે આ ટ્રક કોનો હતો, દીવના કયા બારમાંથી દારૂ ભરાયો, ક્યાં લઈ જવાતો અને કોને ડિલિવરી દેવાની હતી તે સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે અમને ખાનગી રાહે એક માહિતી મળે કે દીવ તરફથી એક ટ્રક ઇંગ્લિશ પરપાર તો ઇંગ્લિશ દારૂ લઈ અને દેલવાડા બાજુ આવે છે. જેથી અમુક તથા સ્ટાફના માણસોએ ખાનગી રીતે બોજ ગોઠવી ટ્રકને માંડવી ચેકપોસ્ટ ઉપર બેરિકેડને ટોકરી મારી નાસી ગયેલ. જે ટ્રકના ડ્રાઈવરને અમુક પણ જેલવાળા ચોકડી ઉપર રોક અભ્યાસ કરતા અમારી ઉપર પણ કચડી નાખવા માટે ટ્રકનો ખાવું મારે. તેથી અમે એને થોડો પીછો કરી અને અંજારથી ખાણ જતા રસ્તે રોડ ઉપર પકડી પાડેલ. ટ્રક ચેક કરતા તેની અંદરથી 29,50,500 ઇંગ્લિશ દારૂ મળી આવેલ અને ટ્રક ડ્રાઈવર એકદમ ભૂતકુમારી નાસી ગયેલ છે. તપાસ ચાલુ છે, ધોરણ ગુનો દાખલ કરવામાં આવે છે. વાહન ચાલક પકડાયા પછી કુલ જથ્થો અલગ અલગ બ્રાન્ડની પેટીઓ ઘણી બધી છે. 29 લાખ ઉપરનો દારૂ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે દારૂબંધીને લઈ કડક કાયદાની માંગ કરી હતી અને રાજ્ય સરકાર પણ દારૂબંધી અંગે કડક કાયદાની અમલીગીરીની વાતો કરી રહ્યા છે. ત્યારે ગત રાત્રે જ બેફામ બનેલા બુટલેગરોએ પોલીસ પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.